બીઆરટીએસ ના વધતા અકસ્માતથી સરકાર ચિંતિત, ગૃહ રાજ્ય મંત્રીએ બોલાવી તાકીદની બેઠક, ટ્રાફિક પોલીસની બે બે ટીમ કાર્યરત. નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં લોપામુદ્રાએ વધુ એક વિડીયો શેર કર્યો, અપહરણ નથી કર્યું તેવી એફિડેવિટ કરી ફાઇલ. નકલી નોટ કેસમાં સ્વામી રાધારમણ સહિત ચાર આરોપીઓને સુરત કોર્ટમાં કરાયા રજૂ, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. પાક વીમા મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નિવેદન, કહ્યું પાક વીમો ચૂકવવા વીમા કંપનીઓ જવાબદાર કંપનીઓ, આનાકાની કરશે તો સરકાર લેશે કડક પગલાં. અમદાવાદમાં ડેન્ગ્યુને લઈને વધુ એક મોત, ત્રણ વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત, 23 દિવસમાં નોંધાયા ડેન્ગ્યુના 651 કેસ. પીએમ મોદી ફરી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે, નવનિર્મિત યુએન મહેતા હોસ્પિટલનું કરશે ઉદઘાટન, તો રાત્રે સરદાર સરોવર ખાતે માણશે રોશનીનો નજારો. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે આશીષ ભાટિયાની સત્તાવાર નિમણૂક, એ કે સિંઘ ડેપ્યુટેશન ઉપર જતા આશીષ ભાટિયાને સોંપાયો ચાર્જ.